નમસ્કાર હું તો બોલીશ વાવ રોહણક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશ આજે અગિયારસો સડસઠમો એપિસોડ અને અગિયારસો સડસઠમો એપિસોડ સોમનાથ દાદાના ચરણમાંથી જી હા સોમનાથથી હું તો બોલીશ એટલા માટે કે દાદા હરમેશ આશીર્વાદ પણ આપે છે અને દાદા સત્ય માટે બોલવાની શક્તિ પણ આપે છે અને એટલે જ દાદાના ચરણોમાંથી આ એપિસોડની અંદર બે મુદ્દા છે પહેલો મુદ્દો છે શું કોંગ્રેસ જીવતી થઈ છે કોંગ્રેસમાં ફરી એકવાર ચમક જોવા મળે છે વર્ષો પછી અને બીજો મુદ્દો છે પેટા કોન્ટ્રાક્ટરોનું કાળચક્ર જી હા રાજ્યની અંદર સરકારી કામકાજમાં નિયમથી વિરુદ્ધ પેટા કોન્ટ્રાક્ટ આપવાનો આખો ખેલ ચાલે છે પેટા કોન્ટ્રાક્ટરો પાસેથી હપ્તા લેવાનો ખેલ ચાલે છે એવા આરોપ લાગે છે અને આ જે દુઃખદ ઘટના તો એ થઈ છે એક કોન્ટ્રાક્ટરે આત્મહત્યા કરી છે અને કારણ કોન્ટ્રાક્ટના કામમાં હપ્તાખોરી ટકાવારીનું કારણ પણ ગણાય છે અને હું નથી કહેતો ખુદ સ્થાનિક ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય કહે છે શરૂઆત કરીએ શું કોંગ્રેસ થઈ છે જીવતી લોકસભાની ચૂંટણી બાદ કારણ ગમે તે હોય કોંગ્રેસ સચેત થઈ છે કોંગ્રેસ સતર્ક થઈ છે કોંગ્રેસ આક્રમક થઈ છે ગુજરાત કોંગ્રેસમાં ક્યારે જોવાના મળ્યું હોય તેવી આક્રમકતા જોવા મળે છે ગુજરાત કોંગ્રેસમાં શિસ્ત સાથે મોટા પાયે કાર્યક્રમ ન થતા હોય એવા કાર્યક્રમ કોઈ પણ ચૂંટણી નથી છતાંય જોવા મળી રહ્યા છે બે દિવસ અગાઉ આપ તમામ લોકો જાણો છો પ્રદેશ કોંગ્રેસના કાર્યાલય ઉપર કોંગ્રેસના લોકસભાના તમામ ઉમેદવારો પણ પહોંચ્યા જબરજસ્ત સ્વાગત પણ થયું આજે રાજકોટની અંદર કોંગ્રેસે જબરજસ્ત કાર્યક્રમ કર્યો એ રાજકોટ જ્યાં સત્યાવીસ નિર્દોષોના જીવ ગયા છે એ રાજકોટ જ્યાં અગ્નિકાંડ થયું છે જે રાજકોટ એ રાજકોટ જ્યાં અનેક કૌભાંડો થયા છે અને હવે કૌભાંડો ખુલ્લા પડી રહ્યા છે એ રાજકોટ જ્યાં આ કાંડના મૂળ સુધી જવું જરૂરી છે અને સતત બોલતા રહેવું જરૂરી છે આ તો નાગરિક તરીકેની વાત થઈ પરંતુ હવે કોંગ્રેસની વાત કરી લઈએ તો કોંગ્રેસે થોડાક દિવસ પહેલાં ત્રણ દિવસ રાજકોટમાં ધરણા ધર્યા અને અગ્નિકાંડના વિરોધમાં જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરી આજે ધરણા પ્રદર્શન બાદ મોટા પાયે હલ્લાબોલ થયો છે ગેનીબેન ઠાકોર છવ્વીસમાંથી પચીસ કોંગ્રેસ ભલે હારી હોય પરંતુ એક બેઠક જ્યાંથી જીત્યું છે જે જીત્યા છે ગેનીબેન ઠાકોર પણ ત્યાં હતા અમિત ચાવડા પણ હતા જિગ્નેશ મેવાણી પણ હતા અનેક સ્થાનિક કાર્યકર્તાઓ પણ હતા એનએસયુઆઈ પણ જોડાયું રાજકોટ કોંગ્રેસ એક જૂથ પણ દેખાયું એક જૂઠ પણ દેખાયું અત્યાર સુધી જૂથ દેખાતા હતા હવે એક જૂઠ દેખાયું છે પ્રચંડ પાવર સાથે વિરોધ પ્રદર્શન થયું સ્વાભાવિક જ પોલીસ સાથે થોડો ઘણો સંઘર્ષ પણ થયો પરંતુ પહેલી વાર દેખાવા જોયું કે કોંગ્રેસના કાર્યકર્તાઓ માત્ર ફોટા પડાવવા નહીં કોંગ્રેસના નેતાઓ માત્ર ફોટા પડાવવા નહીં આક્રમકતા સાથે વિરોધ પ્રદર્શન કરતા નજરે પડ્યા કોંગ્રેસ પાસે એક વિપક્ષ તરીકે ચોક્કસથી આક્રમક રચનાત્મક વિપક્ષની અપેક્ષા હોય પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં એ ગાયબ હતી પરંતુ હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસના નેતાઓ એકબીજાની સાથે ખભે ખભો મિલાવી રહ્યા છે કદાચ કારણ એ પણ છે કે જે ભાર હતો જે જૂની ડાળીઓ હતી તે ખરી ગઈ છે અને બીજેપીમાં કલમ થઈ ચૂકી છે પરંતુ આ તમામની વચ્ચે તમામની વચ્ચે કોંગ્રેસનું જે આ વિરોધ પ્રદર્શન હતું એ નોંધપાત્ર હતું હું ફરીથી કહું છું કોંગ્રેસનો પોલિટિકલ એજન્ડા જે પણ હોય પણ એ હકીકત છે અને એ તો ગુજરાતનો એક એક નાગરિક એક નાગરિક ઈચ્છે કે આની અંદર ન્યાય થવો જોઈએ અને એક પણ દોષિત એક ગમે એટલો મોટો અધિકારી હોય કે પદાધિકારી નેતા હોય કે પછી આઈએસ આઈપીએસ ઓફિસર કોઈ ના બચવો જોઈએ બે કસૂર દંડાઓ પણ ન જોઈએ એ મોટો અધિકારી હોય બે કસૂર હોય તો દંડા એ પણ ન હોય પણ જે જવાબદારો છે જેમની બે જવાબદારીના કારણે અથવા મિલી ભગતના કારણે અહીંયા કાર્યવાહી નહોતી થઈ અને આગ લાગી જીવ ગયા લોકોના એના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ એ તમામ નાગરિકો ઈચ્છે છે વાત હવે કોંગ્રેસની કરીએ અને મુદ્દો પણ એટલે છે શું કોંગ્રેસમાં જીવ આવ્યો છે લોકસભાની ચૂંટણીમાં છવ્વીસમાંથી એક જ બેઠક કોંગ્રેસ જીત્યું છે પચીસ બેઠક હાર્યું છે પરંતુ કોંગ્રેસનો આત્મવિશ્વાસ ચોખ્ખો દેખાય છે શક્તિસિંહ ગોહિલ એમની શક્તિ દેખાય છે એમના ચહેરા ઉપર હવે તેજ દેખાય છે કોંગ્રેસની અંદર જે જૂથ હતા હશે આજે પણ પણ મેં કહ્યું ડાળીઓ કપાયા બાદ હવે ભાર વગરનું કોંગ્રેસ દેખાય છે અડીખમ કોંગ્રેસ દેખાવા છે વિપક્ષ વિધાનસભામાં આજે પણ મજબૂત નથી બેઠક કોંગ્રેસ હારી ચૂક્યું છે એ પણ હકીકત છે બીજેપીએ પેટા ચૂંટણીમાં જબરજસ્ત પરિણામ મેળવ્યું છે એ પણ હકીકત છે અને મોટી સરસાઈથી જીત્યા છે પચીસ પૈકીની બે ત્રણ બેઠકની બાદ કરતા બાકીની બેઠક ઉપર પ્રચંડ લીડથી બીજેપી જીત્યું છે પરંતુ બીજેપીમાં એ ઉર્જા નથી દેખાતી જે કોંગ્રેસમાં દેખાય છે અને જ્ઞાનીબેન ઠાકોરે તો ત્યાં સુધી કહી દીધું કે જ્યાં સુધી બીજેપીને હરાવીશું નહીં ને ત્યાં સુધી ઊંઘવાની નથી તો શક્તિસિંહ ગોયલે પણ કહી દીધું કે હવે કોઈ સંગઠન માટે જલ્દી ના કરતા કોઈ ભલામણ લઈને ના આવતા સ્થિતિ જુઓ અત્યાર સુધી આપણે એમ ચર્ચા કરતા હતા કે સંગઠનમાં કોને રાખશે પણ હવે અધ્યક્ષ આત્મવિશ્વાસ સાથે કર્યા છે કોંગ્રેસના કે કોઈ ભલામણ ના કરતાં મોડું તો મોડું મજબૂત સંગઠન બનશે આ બંનેના નિવેદન બતાવે છે કે કોંગ્રેસ જીવંત થયું છે મૂર્છિત હતું નિર્જીવ હતું એવું ન કહી શકું પણ મૂર્છિત ચોક્કસથી હતું અને કોંગ્રેસના એક એક નેતાએ માનવું પડશે કે કોંગ્રેસ મૂર્છિત હતું લાંબા સમયથી મૂર્છિત હતું તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા

ઓળખું જલ્દી બનાવો બરાબર બરાબર જલ્દી નથી બનાવો ઓ તમને જેને પ્રદેશના માથામાં રહેવું હોય એ બાયોડેટા આપે છે રેશભાઈને 3 મહિના સુધી એક તાલુકાની અથવા એક જિલ્લા પંચાયતની સીટની જવાબદારી આપીશ ત્યારા બૂથ થી માંડીને મજબૂત માળખું તૈયાર કરીને જે આપી શકે એ 3 મહિના પછી સગત બનાવશે

શરૂઆત કોંગ્રેસના વ્યૂથી કરીએ જિગ્નેશભાઈ મેવાણી મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પક્ષ તરફથી રમણભાઈ જોડાયા છે અને ન્યૂટ્રલ વ્યૂ એટલે કે વિશ્લેષક તરીકે રજનીકાંતભાઈ જોડાયા છે જિગ્નેશભાઈ જુઓ મારા શબ્દો તમને પણ નહીં ગમે ને રમણભાઈને પણ નહીં ગમે હકીકત એ હતી કે આટલા વર્ષો સુધી કોંગ્રેસ વિરોધ કરવા ખાતર કરતી હતી માત્ર વિરોધનો દેખાડો કરતી હતી નાગરિકોના જેન્યુન પ્રશ્નો સમયે પણ કોંગ્રેસ આક્રમક નહોતી આ જ કોંગ્રેસ મારા સુરતમાં તક્ષશિલાકાંડ થયેલું ને જિગ્નેશભાઈ એટલે આટલી આક્રમક નહોતી આજ કોંગ્રેસ આ જ કોંગ્રેસ વડોદરામાં ભ્રષ્ટાચારના કારણે એ બોટકાંડ થયો હરણીકાંડ અને જીવ ગયા ને તો પણ આટલું આક્રમક નહોતું ત્યાં પણ ભ્રષ્ટાચાર હતો જ હું ડંકાની ચોટ ઉપર કહું છું આક્રમક નહોતું અને રમણભાઈનો પક્ષ પણ કેમ કે કોંગ્રેસ આક્રમક નહોતું ને એટલે મન માની કરતું હતું આ હકીકત છે એ સુરત હોય વડોદરા હોય કે હવેનું રાજકોટ પરંતુ પહેલીવાર જિગ્નેશભાઈ

તમારા સ્ટુડિયોમાં રહેલા મારા સૂત્રોના કહેવા પ્રમાણે આજે તમારો બર્થડે છે તમને ખૂબ શુભેચ્છાઓ કોંગ્રેસની પોતાની ગતિ છે પોતાની એક સ્ટાઇલ ઓફ ફંક્શનિંગ છે અને એક પોતાનો લય છે એની અંદર નવી પેઢીના માણસો મારા જેવા આવતા જાય એમ એગ્રેસન ઉમેરાતું જાય જેમ કે છેલ્લા દોઢેક વર્ષમાં ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રા આ બંને યાત્રાઓ દરમિયાન હજારોની લાખ આખો કોંગ્રેસના કાર્યકર્તાઓ આ દેશના લોકતંત્રને બંધારણને બચાવવા માટે રાહુલજીની સાથે આખું ભારત ખૂંદી વાળ્યા ચાર હજાર કિલોમીટરની પદયાત્રા કરી દસ હજાર કિલોમીટર ચાલ્યા અત્યારે અગ્નિકાંડનો જે મુદ્દો બન્યો છે હું તમને ફ્રેન્કલી કહું હું એક દિવસ માટે પીડિત પરિવારોને મળવા માટે આવ્યો હતો મારી પોતાની એક ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ શરૂ થઈ રહી હતી પણ અહીંયા પછી પીડિત પરિવારોને મળ્યો રાજકોટના કેટલાક પત્રકાર મિત્રોને મળ્યો સ્થાનિક નાગરિકોને એની વેદના સાંભળી અને પછી મને રોકાવાનું મન થઈ ગયું છેલ્લા સોળ દિવસથી અમદાવાદમાં ખાલી જ્ઞાનીબેનના સન્માનના કાર્યક્રમ માટે આવ્યો તો બાકી છેલ્લા સોળ દિવસથી હું રાજકોટમાં છું અને રાજકોટની પરિસ્થિતિ બહુ જ ભયંકર છે આખું જ રાજકોટ એક સૂર એવું કહી રહ્યું છે કે પત્રકાર મિત્રો હોય એડિટર્સ હોય સામાન્ય નાગરિક હોય પીડિત પરિવારો હોય પીડિત પરિવારના સ્વજનો હોય બધાનું એવું કહેવું છે કે મોરબી કાંડ અને તક્ષશિલા કાંડની માફક આ પ્રકરણમાં પણ કદાચ ન્યાય નહીં મળે આ જ સૂર છે એટલે અમે લોકોએ નક્કી કર્યું પાલ આંબલિયા લાલજીભાઈ દેસાઈ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના બધા મિત્રોએ નક્કી કર્યું કે કોઈ પણ સંજોગોમાં આમાં ન્યાય મેળવીને રહેવું છે અને ફક્ત કોંગ્રેસ પાર્ટી તરીકે નહીં ગુજરાતના એક જવાબદાર નાગરિક તરીકે લડવું જોઈએ એટલે સળંગ એક અઠવાડિયું દસ દિવસનું કેમ્પેનિંગ કર્યું બપોરે એક વાગ્યાના તાપમાં પણ અમારા કાર્યકર્તાઓ હું પોતે બધા જ લોકોએ પત્રિકા વિતરણ કર્યું જનસંપર્કનો કર્યો લોકોની સંવેદના જગાડવાની કોશિશ કરી બોતેર કલાકના ત્રણ દિવસ સુધી ઉપવાસ કર્યા ઉપવાસ કોંગ્રેસના બેનર તળે નહીં એક જવાબદાર નાગરિક તરીકે કર્યા અને આની પાછળનું એક જ ઇન્ટેન્શન છે કે આ પ્રકરણમાં કોઈ પણ સંજોગોમાં પીડિતોને ન્યાય મળવી જોઈએ અને વિપક્ષે વધુ એગ્રેસિવ થવું જોઈએ વાત તમારી સાચી છે એનું સ્વીકાર કરું છું અને આવનારા દિવસોમાં તમે આ કોંગ્રેસને અમારી ટીમને ખૂબ એગ્રેસિવલી ગરીબો માટે વંચિતો માટે સમગ્ર ગુજરાત માટે લડતા જોશો પણ અગ્નિકાંડના મુદ્દે અમારી બહુ બેસિક પાયાની એટલી જ માંગણી છે કે નોન કરપ્ટ અધિકારીઓ બાહોશ અધિકારીઓ જે કોંગ્રેસ ભાજપ કોઈની ઇન્ફ્લુઅન્સમાં આવે નહીં અને જેની સ્પાઇન કરોડ રજ્જુ મજબૂત હોય એવા અધિકારીઓની બનેલી તપાસ ટીમ નહીં હોય તો તક્ષશિલા અને મોરબી કાંડની જેમ આમાં પણ ન્યાય મળવાનો નથી એટલે ન્યાય તો જ મળે જો આવા નોન કરપ્ટ અધિકારીઓ તપાસ ટીમમાં લેવામાં આવે અને જ્યાં સુધી આવી તપાસ ટીમ નહીં બને ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે આજે રાજકોટના પોલીસ કમિશનરને મળ્યા એ સરકારમાં વાત કરીને અમને વેળાસર જવાબ નહીં આપે તો પચીસ તારીખે પૂરેપૂરી તાકાત લગાવી જાનની બાજી લગાવી અમે રાજકોટ શહેર બંધ કરવાના છીએ તોફાન કરી નહીં હાથ જોડી રાજકોટની જનતાની વિનંતી કરી કે ઘટનાને એક મહિનો થાય છે એટલે પીડિતોને શ્રદ્ધાંજલિ પણ આપીએ અને એમને ન્યાય મળે એના માટે કટિબદ્ધ પણ બનીએ એના માટે કોંગ્રેસ બહુ જ એગ્રેસિવલી પચીસ તારીખે રાજકોટ બંધ પણ કરશે આપ મારી સાથે રમણભાઈ જોડાયા છે રમણભાઈ છવ્વીસમાંથી પચીસ આમ તો પચીસની ચૂંટણી થઈ પચીસમાંથી ચોવીસ એક તો કોણે કેવી એમાં નથી પડવું પૂરું આવી ચૂક્યું છે પરિણામ ઓછી બેઠક નથી પેટા ચૂંટણીની પાંચે પાંચ જીત્યા આ બધું હોવા છતાંય શું કારણ બીજેપી ડિફેન્સિવ ઉણવા જોવા મળે છે હું માત્ર રાજકોટ પૂરતી વાત નથી કરતો રાજકોટમાં તો નેતાઓ મોઢું સંતાડે છે હું જાણું છું અને સંતાળે એવા કામો પણ કર્યા છે એટલે સંતાડવું પડે છે હકીકત છે એટલે તમારી જોડે મુદ્દે ચર્ચા નથી કરતો પણ મારે એ જ જાણવું છે અનેક ધારાસભ્યો અનેક ધારાસભ્યો કહે છે કે દુનિયાભરનો ભ્રષ્ટાચાર ચાલે છે ઓન કેમેરા રમણ કહેવા કેવા લાગે છે ઓન કેમેરા ભ્રષ્ટાચાર ચાલે છે આદર્શ લોકશાહી હવે દેખાય પણ છે જે પણ હોય પણ શું કારણ તમને શું લાગે છે બીજેપી બેકફૂટ ફૂટ પર જ ગઈ અને કોંગ્રેસ ફ્રન્ટ ફૂટ ઉપર ગઈ સૌથી પહેલા તો આપના જન્મ દિવસની એક મિત્ર ભાવે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપનો વિષય છે કોંગ્રેસ જીવતી થઈ કોંગ્રેસ જીવતી નથી થઈ કોંગ્રેસ મૂર્છિત અવસ્થામાંથી ભાનમાં આવી છે દસ વર્ષમાં ઇઠ્યોતેર બેઠકોમાંથી માત્ર એક બેઠક કોંગ્રેસ જીતી છે ઇઠ્યોતેર બેઠકમાંથી માત્ર એક બેઠક કોંગ્રેસ જીતી છે ભારતીય જનતા પાર્ટીએ પહેલેથી નક્કી કર્યું કે રાજકોટનો જે અગ્નિકાંડ જે થયો એના કારણે સમગ્ર રાજકોટ સમગ્ર સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાત એના માટે દુઃખી છે અને એટલા માટે અમે કોઈ પણ ચૂંટણીમાં જેટલી પણ સીટો જીતીશું અમે ક્યાંય પણ એનો ઉત્સાહ અમે નહીં ઉજવીએ કોઈ પણ ચૂંટણી હોય તો એનો ઉત્સાહ હોય ઉત્સાહમાં ઉન્માદ ન હોય કોંગ્રેસના મને લાજ શરમ સેહ આબરૂ કોંગ્રેસમાં કશું નથી આજે તમે જે જેના માટે તમે રોતડા રોવો છો તમે એ ઇઠ્યોતેર માંથી એક બેઠક જીત્યા એના માટે તમે બનાસકાંઠામાં સરઘસ કાઢો છો એના માટે તમે કોંગ્રેસ હાઉસની અંદર મોટા મોટા સંમેલનો કરીને કોંગ્રેસ જીવતી નો નારો આપો છો કોઈ લાજ શ્રમ ઇજત આબરું કઈ પણ છે કોંગ્રેસમાં આજે નવરા પડ્યા છો કશું હાથમાં રહ્યું નથી એટલે લાવો અગ્નિકાંડ અને હું માનું છું કે જે પણ ઘટના બની છે એ ખૂબ દુખદ ઘટના છે અને આ ઘટના માટે જેટલા પણ કોઈ દોષિત હોય અમારા માન્ય મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે અમારા ગૃહમંત્રીએ કહ્યું છે કોઈ પણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં કારણ આ ઘટના કોઈ રાજકીય ઘટના નથી માણસના મૃત્યુ સાથે સંકળાયેલી ઘટા છે અરેકે પોતાના વાલ સોયા વડીલોને ગુમાવ્યા છે બાળકોને ગુમાવ્યા છે અને ક્યારેય ન ભૂલાય એવી આ વાત છે ને એટલા માટે અમે તો અમારી જીતને ઉત્સાહ પણ ઉનમાદ પણ ન કર્યો કોંગ્રેસે તો ઉત્સાહ પણ મનાવ્યો ઉન્માદ પણ કર્યો અને પછી અમે જીવતા થયા છે એમ કરીને અમે આ કર્યું છે રાજકારણની અંદર વિરોધ પક્ષની જરૂરિયાત છે વિરોધ પક્ષ હોવો જોઈએ પણ એ વિરોધ પક્ષ શાંત ભાલ ભૂલવારો હોવો જોઈએ નહીં હમણાં હું જિજ્ઞેશભાઈને સાંભળતો મારા પરમ સ્નેહી મિત્ર છે ઉત્તર ગુજરાતમાંથી ધારાસભ્ય થયા છે સૌરાષ્ટ્રમાં આખું જળ મૂળથી કોંગ્રેસ સાફ થઈ ગયું ગુજરાત નો ધારાસભ્ય ત્યાં આવ્યો શક્તિભાઈ હારવાના તા એ નક્કી હતા મારા પરમ મિત્ર છે વિદ્વાન છે એ પોતે ધારાસભ્ય હારી ગયા છે એટલે તો રાજ્યસભામાં ગયા એમને ખબર હતી કે મારો અહિયાં નંબર ના લાગે જીગ્નેશભાઈ મારો પરમ મિત્ર છે ખૂબ વિદ્વાન છે કોંગ્રેસ કેમ એનો ઉપયોગ કરતી નથી કારણ શું છે આટલા વિદ્વાન માણસનો ઉપયોગ નહીં કરવા માટે બે સીટ અનામત ગુજરાતમાં કેમ જિગ્નેશભાઈનો ઉપયોગ ન થતો ગેની બેન જીત્યા અમારી સાથે ધારાસભ્ય હતા એમને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ પાઠવું છું ગેની બેને પોતાના મત વિસ્તારમાં પોતાનો જનાધાર ખોયો છે આ સંજોગોમાં એવું કહેવું કે કોંગ્રેસ જીવતી થઈ છે જીવતી નહીં મૂર્છિત અવસ્થામાંથી જાગૃત થઈ છે અને માત્ર લોકોને બતાવવાના દાંત જુદા છે ચાવવાના દાંત જુદા છે નવરી પડેલી કોંગ્રેસ પાસે કોઈ કામકાજ નહીં હોવાના કારણે આ એક સંવેદનશીલ મુદ્દાને આગળ કરીને કોંગ્રેસ લોકોનું ધ્યાન બીજે ભટકાવવાનો કાર્યક્રમ કરે છે આવું રમણભાઈ વોરા તરીકે મારું આરોપનામું છે રમણભાઈ આપની આપ વડીલ છો અને મારા કરતો તો સો ગણા વધુ વિદ્વાન છો પણ એક નાનું આમ તું કરેક્શન કરી લઉં આપે કહ્યું કે અમારા મુખ્યમંત્રી અમારા ગૃહમંત્રી ના એ ગૃહમંત્રી પણ આપણા છે આપણા ગુજરાતના છે અને મુખ્યમંત્રી પણ આપણા ગુજરાતના છે સમસ્યા અહીંયાથી મારું મારું હતું સર નહીં મારા સાહેબ છો સાહેબ નહીં સાહેબ છો ને હું જયારે ગૂંચવાઉ છું ને સંવિધાનિક રીતે ત્યારે તમારી સલાહ લઉં છું સાહેબ છો પણ આ હકીકત છે આ હકીકત છે આ પક્ષમાં જે આવી એ જ ખોટું છે સાહેબ અને બીજું કહું એ બીજું બીજું રમણભાઈ આ ચબરબંધીવાળો વાળો શબ્દ રમણભાઈ તમારો નથી આ તમારા પક્ષના અને એના કરતાં અધિકારીઓ જે રિપોર્ટ બનાવે છે ને એનો છે ચબરબંધી રમણભાઈ આજ સુધી પકડાયો નથી આપની એ વાત સાચી કોંગ્રેસ મૂર્છી થતી અને એની અંદર પ્રાણ પુરાયા છે હું ફરીથી કહું છું મૂર્છી થતી એ હકીકત છે પણ રમણભાઈ જ્યારે વેન્ટિલેટર ખસે ને અને માણસ જીવતો થાય એની અપેક્ષા પણ તો હોય ને અને જ્યારે વિપક્ષ ઉપરથી વેન્ટિલેટર ખસતું હોય તો એનાથી રૂડું રૂપાળું બીજું કશું હોઈ ન શકે કારણ કે કમસે કમ વિધાનસભામાં તો રોનક પટેલ કે કોઈ પત્રકાર બોલવાનો નથી કમસે કમ વિધાનસભામાં તો જીજ્ઞેશભાઈ સહિતના લોકો વાત કરશે ખેર રધિક મારી સાથે જોડાય રમભાઈ આપની પાસેથી જાણવું છે ઓવરઓલ સિનારીઓને આપ કેવી રીતે બોલવો છો રોનકભાઈ પહેલાં તો તમને જન્મદિવસની શુભકામનાઓ તમે દીર્ઘાયુ થાય એવી શુભકામના હવે આ મુદ્દા પર આપણે વાત કરીએ કે પહેલી વસ્તુ કે ભાજપે પણ સ્વીકાર્યું કે મૂર્છિત અવસ્થામાંથી એ થોડી જાગૃત થઈ છે વાત સાચી છે જ્યારે બે હજાર સત્તરની જીત પછી હાલ સુધીમાં કોંગ્રેસ એક રીતે મૂર્છિત હતી પણ બીજી વસ્તુ બે હજાર ચોવીસની ચૂંટણીમાં ખાલી ગુજરાતની દેશમાં પણ એક જવાબદારી જનતાએ કોંગ્રેસને આપી છે મોટી કે તમારે વિરોધ પક્ષ તરીકે તમારે કામ કરવાનું છે અને એ તમે બતાવશો તો અમે તમારી સાથે છીએ અને એના માટેની શરૂઆત એને અહીંયા જ નહીં પણ ઘણા બધા સ્ટેટ હરિયાણા રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર દરેક જગ્યાએ એમને એક હિન્ટ આપી છે કે અમે તમારા માટે રેડી છે અમારા માટે એવું નથી કે તમે તમને સમર્થન નથી આપતા પણ બે પાર્ટીનો ડિફરન્સ સમજાવો ભારતીય જનતા પાર્ટી એ કેડર બેઝ પાર્ટી છે એટલે એના એક લીડર આગળ પાછા થાય તો ફરક ના પડે કોંગ્રેસ ઇશ્યુ બેઝ પાર્ટી છે કોંગ્રેસ જ્યારે પણ તમે ઓગણીસો સુડતાલીસથી આજ સુધી જુઓ કોંગ્રેસ હંમેશા જ્યારે જનતાના મુદ્દા લઈને ગ્રાઉન્ડમાં જાય છે તો એ મુદ્દા ઉપર કોંગ્રેસને જીત મળે છે પછી એના સાથે લોકો હોય કે ના હોય એના સાથે નેતા હોય કે ના હોય કોંગ્રેસે જ્યારે ભારત જોડો અને ભારત જોડો ન્યાય યાત્રા લઈને નીકળ્યો ત્યારે જનતા જોડાઈ કોંગ્રેસ જ્યારે પ્રમુખ મુદ્દાઓ લઈને બહાર નીકળ્યું છે ત્યારે એની સાથે જનતા જોડાઈ છે એ જ રીતે જ્યારે રાજકોટના મુદ્દાની અથતી ઇતિ જિગ્નેશભાઈ જે રીતે જણાવી રહ્યા છે કે હું પહેલા દિવસથી ત્યાં છું કોંગ્રેસ ત્યાં છે અમે આ રીતે કામ કર્યા છે અને સૌથી મહત્વપૂર્ણ બાદ કે ચરમબંધીવાળી વાત હવે તો ચરમબંધી કોઈ શબ્દ બોલે એટલે પહેલાં હસવું આવે છે કે ચરમબંધીનો મતલબ શું કેટલા ચરમબદ્ધ તમે છેલ્લા સત્યાવીસ વર્ષ નહીં છેલ્લા પંદર વર્ષથી તો આપણે બહુ જાગૃતથી જોઈએ છે કે મજબૂત સરકાર જ્યારે એમાં દસ વર્ષ તો કેન્દ્રમાં સરકાર હોય એક પણ મોટા મુદ્દાનો કોઈ પણ ભ્રષ્ટાચારી પકડાય નથી અને બહુ દુઃખ ત્યારે થાય જ્યારે આ મુદ્દા કે ફલાણો ભ્રષ્ટાચારી ઢીકણો ભ્રષ્ટાચાર રાજકોટમાં જેટલા પણ કિસ્સા પણ ખોલ્યા છે ને કદાચ જો ભાજપવાળા એને ચેક કરશે તો ખબર પડશે કે આ મોટા ભાગના મુદ્દાઓ ખોલનારા પણ ભાજપવાળા જ છે કોંગ્રેસે તો મુદ્દો ઉઠાયો જ નથી કોંગ્રેસે તો હવે ઉઠાયો છે એ જનતાનો મુદ્દો ઉઠાયો છે અને એ બહુ પ્રમુખ મુદ્દો ઉઠાયો છે કે સત્યાવીસ સત્યાવીસ લોકોના ઘરમાંથી પરિવારનો સદસ્ય જતો રહે પછી શું થાય અને કોંગ્રેસને તમે બહુ સરસ વાત કરી કોંગ્રેસ હવે જ્યારે આઈસીયુમાં હોય અને આઈસીયુમાંથી જ્યારે એનું આઈસીયુમાંથી એનું જ્યારે બહાર નીકળે એને ખબર પડે કે હું જતો રહેવાનો છું ને હવે જીવતો થયો છું એ માણસ બમણાં જોશથી કામ કરે કે હવે જે જિંદગી બચી છે ને એને સારી રીતે જીવી છે અને જો આજ કોંગ્રેસ જો જનતા માટે જીતી થઈ છે અને જનતા માટે કામ કરતી થઈ છે તો કદાચ એને જનતા વધુ સાથ આપશે અને ભાજપે પહેલી વખત બેકફૂટ પર રહીને પણ એને જનતાના કામ કરવા પડશે જે જે મુદ્દા ઉઠે એને સોલ્યુશન કરવા પડશે જેમ ચાલતી હતી સરકાર કે મોદી સાહેબ ઉપરથી કરે છે કામ એ નહીં ચાલે ઉપરથી નીચે સુધી કામ બતાવવા પડશે અને કોંગ્રેસે મુદ્દા ઉપર હંમેશા રાજનીતિ કરવી પણ સૌથી સારી વાત એ છે કે હાલ કોઈ ચૂંટણી નથી અને કોંગ્રેસ ગ્રાસ રૂટમાં ગ્રાઉન્ડમાં છે એટલે જનતાને કોંગ્રેસ ઉપર ફેત અને થોડો ફેત વધ્યો હશે કે જેને અમે વોટ આપીને એક સીટ આપીને અમે એને આગળ લાવવાની કોશિશ કરી છે તો એ લોકો આજે અમારા માટે ઉતરે છે તો જનતાનો વિશ્વાસ આજે કોંગ્રેસ પર પણ છે હવે ભાજપ એને કઈ રીતે ટેકલ કરે છે શું એનું સોલ્યુશન કરે છે કે પછી ગમણ મારીને ફરીથી એમ જ કોંગ્રેસ ઉપર જ માછલા ધોવે છે તો એ પ્રમાણે જનતા આગળ પણ રિએક્શન આપશે કારણ કે ભલે ચૂંટણી ના હોય પણ આ ચાર મહિના પછી બનાસકાંઠા અને ખેડામાં જિલ્લા પંચાયતની ચૂંટણી છે અને કેટલી નગરપાલિકાની એ બધી ચૂંટણીઓ ગ્રાસરૂટની ચૂંટણીઓ છે ક્ષત્રિય આંદોલનના મુદ્દાઓ હજી એમના ઉપર છે એના ઇસ્યુ એના પોઈન્ટ્સ એમના ઉપર આવી શકે છે એટલે જ્યારે ગ્રાઉન્ડ લેવલમાં નેવું ટકા સીટો એ જીતતી હતી એ સીટોમાં જો કોંગ્રેસનો ગ્રાસરૂટનો માણસ જીવતો થશે તો કોંગ્રેસ ફરીથી જીવતી થઈ શકે છે એનામાં નવા પ્રાણ આવી શકે છે એટલે ચૂંટણી નથી તો નથી અહીંયા જે કોંગ્રેસ કામ કરે છે ગુજરાતની ઇફેક્ટ બધે પડે છે આવનારી મહારાષ્ટ્રની ચૂંટણી હરિયાણાની ચૂંટણીમાં કોંગ્રેસની ઇફેક્ટ પડી શકે છે જી જી રજનીકાંતભાઈ આપનો ખૂબ ખૂબ આભાર રમણભાઈ આપનો પણ આભાર જિજ્ઞેશભાઈ આપનો પણ આભાર આપ ત્રણેયનો આભાર આપે મારા દીર્ઘાયુ માટે શુભેચ્છા પાઠવી મારી હાથ જોડીને આપ ત્રણે અને ખાસ કરીને જિજ્ઞેશભાઈ આપને રમણભાઈને વિનંતી છે આપે મારા માટે જેવી પ્રાર્થના કરી એવી હું મારા ગુજરાતની મારા દેશની લોકશાહી માટે પ્રાર્થના કરું છું શાસક હોય કે વિપક્ષ મહેરબાની કરીને મારા દેશની લોકશાહી મૃતપાય થાય ને એવું એક પણ કૃત્ય ના કરતા અમારો વિશ્વાસ લોકશાહીમાં હતો છે રહેશે એ પ્રકારના પ્રયાસ કરજો રમણભાઈ આપ સતર્ક રહ્યા છો એક એવા રહ્યા છો જેને હરમેશ ગૃહની અંદર પણ સત્યતા સાથે વાત કરી છે સતર્ક રહીને વાત કરી છે આપે તમારા પક્ષની અંદર પણ અનેકવાર એ વાતો પણ કરી છે જે કરવી જોઈએ એનું ગર્વ પણ છે જિજ્ઞેશભાઈ એ પણ હકીકત છે કે તમે કોંગ્રેસ ભાજપ કે આપ કે અપક્ષ એ પૈકીના એક્ટિવ ધારાસભ્ય પૈકીના એક છો અને એટલે જ તમારા ઉપર અપેક્ષા છે કે મારી લોકશાહીને ધબકતી રાખવાના પ્રયાસ થશે અને જ્યાં જ્યાં ખોટું થાય છે કેમેરા ઉપર ભલે રમણભાઈ ના બોલી શકાય જિજ્ઞેશભાઈ ભલે પ્રોટેસ્ટ ન કરો પણ જ્યાં જ્યાં ખોટું થાય છે ને ત્યાં સત્યની સાથે ઉભા રહેજો સત્યને વધુ બળવાન કરવા માટે ઉભા રહેજો કારણ કે હકીકત છે સુરતમાં એ ખોટું થયું હતું મોરબીમાં એ ખોટું થયું હતું વડોદરામાં એ ખોટું થયું હતું રાજકોટમાં એ ખોટું થયું છે બસ તકલીફ અહીંયા જ છે તકલીફ અહીંયા જ છે શાસક હોય કે વિપક્ષ ખોટું ન થવા દે એ જવાબદારી એ બંનેની જ બંનેની પણ છે